માળિયાહાટીના તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા વ્રજમી ડેમમાં પાણીની આવક થતા ડેમનું રૂરલ લેવલ જાળવવા માટે આજે બપોરના 5 કલાકે ડેમનો એક દરવાજો 1/2 ફૂટ ખોલવામાં આવ્યો છે। તેથી વ્રજમી ડેમ નીચે આવતા ગામો જેમ કે નાની ધણેજ, મોટી ધણેજ, કડાયા, વાંદરવડ, દુધાણા, વડિયા, સરકડિયા, ઈટાડી, ઝડકા, સમઢિયાળા, ગડુ, વિશણવેલ સહિતના 12 ગામોના લોકોને નદીના પટમાં અવરજવર કરવી નહીં, તેમજ માલઢોર જવા દેવા નહીં તેવી સાવચેતી રાખવા ડેમના ફરજના અધિકારી વીવી પરાલિયા, માળિયાહાટીના પીએસઆઈ બીકે ચાવડા સહિત અધિકારીઓએ જણાવ્યું છે। આ તકે તંત્ર પણ ખડે પગે કામગીરી કરી રહ્યું છે। આ ઉપરાંત માળિયાહાટીનામાં તેમજ આજુબાજુ વિસ્તારમાં ભારે વરસાદ પડતા મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યા છે, તેમજ માળિયાહાટીનાની મધ્યસ્થ આવેલ ફલકુ વોકડામાં પૂર જેવી સ્થિતિ આવતા નીચાણવાળા વિસ્તાર જેમ કે પટેલ સમાજ, જલારામ મિલ, શાક માર્કેટ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો નદી જોવા ઉમટી પડ્યા હતા। આ સાથે માળિયાહાટીનામાં સવારે 6 થી 8 માં એટલે કે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। ભાખરવડ ડેમ 1 ફૂટ ઓવરફ્લો થયો છે, તેથી નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે। હજુ પણ વરસાદ પડવાનું ચાલુ છે, તંત્ર એલર્ટ થયું છે। આમ સીઝનનો કુલ 1080 મીમી વરસાદ નોંધાયો છે। રેલવે સ્ટેશન પુનારપરા, સરકારી હોસ્પિટલ, બગીચા વિસ્તાર, સર્કિટ હાઉસ, માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ સહિત વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। કેટલીક દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસ્યા છે। હજુ વરસાદ અવિરત ચાલુ રહેશે તો ઘણા વિસ્તારો બેટમાં ફેરવાશે તેવી સ્થિતિ સર્જાશે। અવિરત વરસાદ વરસી રહ્યો છે, સવારના 4 વાગ્યાથી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે। સ્ટેશન પ્લોટ, રેલવે સ્ટેશન પ્લોટ, પછી દવાખાનામાં ચારે બાજુ પાણી પાણી ભરાઈ ગયા છે, અને આવી રીતે જો વરસાદ ચાલુ રહેશે તો પાકના મોલને પણ, માંડવીને પણ નુકસાન બહુ જ થશે। આશિષ પરમાર, જે મારી આજીના આજરોજ સવારથી જ મારી આજીના પંચાયતમાં સવારથી વરસાદ, અવિરત વરસાદ ચાલુ હોય, જેથી કરી અને સર્વત્ર પૂરની પરિસ્થિતિ સર્જાયેલી હોય। ગ્રામીણ તાલુકા કેન્દ્ર મારી આજીનામાં પણ ધીરે ધીરે પાણીનો પ્રવાહ ઘૂસવાનો શરૂ થયેલ છે। જે બાબતે અમે ધ્યાન લેતા આગળની કાર્યવાહી કરી અને પ્રવાહ પીએચસીની અંદર ના ઘૂસે તેના માટેના પ્રયત્નો ચાલુ કરેલ છે। આ સાથે મળતા સમાચાર મુજબ માળિયાહાટીના તાલુકાના નવા ગડોદરના શંકર મંદિર પર વીજળી પડતા મંદિરનું વાયરિંગ સહિત મંદિરમાં નુકસાન થયું તેવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે।